સુરતના કતારગામ એમએલએ પત્ર લખ્યો છે. એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. સુરતના કતારગામથી આ માહિતી મળી છે. એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે જ વિગતો મળી રહી છે કે ધારાસભ્યએ નાણાં મંત્રીને પત્ર લખ્યો છે. તો એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. એમએલએ વિનુભાઈ મોરડિયાએ પત્ર લખ્યો છે. ત્યારે મામલો સામે આવ્યો છે. દર્દીઓના સાધનમાં જીએસટી નાબૂદ કરવા માટેનો આ પત્ર છે જે લખવામાં આવ્યો છે એમએલએ દ્વારા. ત્યારે જીએસટી નાબૂદ કે ઓછી કરવા માટેનો ભલામણ કરતો પત્ર એમએલએ વિનુભાઈ મોરડિયા દ્વારા લખવામાં આવ્યો છે. પ્રોસેસ બેટરી ચાર્જર કેબલ અને કોયલને લઈને પત્ર લખાયો છે. વિવિધ પાર્ટ્સમાં 18% જેટલું જીએસટી વસૂલવામાં આવે છે. તો એમએલએ વિનુભાઈ મોરડિયાએ પત્ર લખ્યો છે અને વિવિધ સ્પેર પાર્ટ્સમાં 18% જીએસટી વસૂલવામાં આવે છે, જેને લઈ એમએલએ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તો દર્દીઓના સાધનમાં જીએસટી નાબૂદ કરવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જીએસટી નાબૂદ કરવામાં આવે અથવા તો પછી ઓછી કરવા માટે ભલામણ કરવામાં આવી છે આ પત્રમાં. તો ધારાસભ્યએ નાણાં મંત્રીને પત્ર લખ્યો છે. એમએલએ વિનુભાઈ મોરડિયા દ્વારા સુરતથી આ મામલો સામે આવ્યો છે, જેઓએ પત્ર લખ્યો છે. નાણામંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે જીએસટી નાબૂદ કરવા માટે અથવા તો પછી ઓછું કરવા માટેનો આ પત્ર લખવામાં આવ્યો છે. ક્યુક્યુલર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે, એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે એની વોરંટી પૂરી થાય 3 વર્ષ પછી, ત્યારે એના જે સ્પાર્ટ હોય બેટરી કેબલ ચાર્જ આ બધા જ પ્લાન્ટો ઉપર 18% જેટલો જીએસટી છે. જો એમાંથી રાહત કરવામાં આવે, કારણ કે આ બાળકો માટે છે ને, અને ખાસ ગણીએ તો એમાં મોટાભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે. અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોગ્ય લાગી, એટલે માનની નાણામંત્રી સાહેબ આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી, એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે અને મેં પત્ર પણ લખ્યો છે, રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે, જેથી કરીને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જે આના સ્પેરપાર્ટ હોય મશીનના એની ઉપરથી જીએસટી હટાવવા અથવા તો મિનિમમ જીએસટી લગાવવામાં આવે.